એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિંમતનગર નગરપાલિકા વોર્ડ નંબર 3માં કોંગ્રેસ પેનલનો વિજય. સાબરકાંઠા હિંમતનગર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસ પેનલનો વિજય નોંધાયો છે, જેમાં વિરોધ પક્ષના નેતા ઇમરાનભાઈ બાદશાહ, રઝાકભાઈ પુનાસિયા, જાહેદાબેન મંસૂરી, રૂબીના બાનુ મેમણ નો વિજય થયો હતો. કોંગ્રેસ વોર્ડ નંબર 3ના વિજેતાઓનું વિજય સરઘસ હસન શહીદ દરગાહ પર સલામી ભરી શહેરના અન્ય વિસ્તારોમાં ડીજેના તાલે આતિશબાજી સાથે નીકળ્યું હતું. હસનનગર તેમજ શહેરના અન્ય વિસ્તારોના લોકો જુલુસમાં જોડાઈ ફટાકડા ફોડી આનંદ મનાવ્યો હતો. વર્ષોથી હિંમતનગરમાં ભાજપ શાસિત રાજ્ય છે, જેમાં અપવાદ 2-3 વોર્ડ છોડી દરેક વોર્ડમાં ભાજપની પેનલોનો વિજય નોંધાયો છે. વોર્ડ નંબર 4 કે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી હતી, તે વોર્ડમાં ઘણા ખરા વિસ્તારોમાંથી ક્રોસ વોટિંગ થતાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો અને વોર્ડ નંબર 4ની 4-4 સીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે એ જાણવાનું રહ્યું કે કોંગ્રેસ વિરોધ પક્ષમાં રહી હિંમતનગરના વિકાસમાં કેટલો ફાળો આપે છે. રિપોર્ટર વારિસ ચૈયદ, એટીએન ટીવી ન્યૂઝ, હિંમતનગર. પાલિકાની આજની જે ચૂંટણી છે એના અંદર વોર્ડ નંબર 3ના અંદર કોંગ્રેસ પક્ષે જે અમારામાં વિશ્વાસ મૂક્યો, અમે પરિપૂર્ણ કર્યો છે. 4-4 પેનલને અમે વિજેતા થયા છે. આજથી હિંમતનગર શહેરની જનતાને એક મજબૂત વિપક્ષ તરીકે અમે જે વિકાસના કામો છે એમાં લાગી જવાના છે, એવું અમે આ તબક્કે આશ્વાસન આપીએ છીએ.